વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે કંઈક નવું શીખીએ. આજે ધોરણ એક કલરવ ગુજરાતી પર્યાવરણમાં એકમ એક શાળા તત્પરતામાં આપણે આગળ જોઈશું. એમાં સવાલ ત્રણ ઉદાહરણ મુજબ કરો. તો જુઓ બાળ મિત્રો, અહીંયા તમને અર્ધગોળ અર્ધગોળ જોઈન્ટ કરી અને એક આમ લીટી બતાવેલી છે અને નીચે તમને ટપકા 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 આપેલા છે. તો તમારે એ ટપકાને ધીમે 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 જોઈન્ટ કરવાના છે. જોઈન્ટ કરતી વખતે શું કાળજી રાખવાની? કે લીટી આગળ પાછળ ઉપર નીચે ન જાય. જો આવું થાય તો ઇરેઝરથી સાફ કરી નાખવાની અને ત્યારે પેજ ફાટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું અને આવી રીતે આખી લીટી પૂર્ણ કરવાની. એ જ રીતે નીચે છે, ઉપરથી નીચે છે અર્ધગોળ, તો એ રીતે અહીંયા પણ મહાવરો કરવાનો છે. બરાબર અભ્યાસ કરવાનો છે અને સાથે કોણ રાખવાના? મમ્મીને. ધીમે 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 બધા જ ટપકા જોડી દેવાના. ત્રીજી અને ચોથી લીટી પણ પૂરી કરવાની છે. હવે જુઓ બાળ મિત્રો, આગળ જોવું જોઈએ. હવે તમારે કેવો વળાંક શીખવાના છે? હવે તમારે ત્રાસી લીટી શીખવાની છે. તો ત્રાસી લીટી અહીંયા ઉપરથી નીચેથી ઉપર, ઉપરથી નીચે, ઉપર નીચે આવું કરો એટલે આ કેના જેવો આકાર તમને દેખાય છે? તો કે પર્વત જેવો. અરે વાહ, આપણને તો ત્રાસી લીટી દોરતા આવડે, ઉપરથી નીચે તો પર્વત બનાવતા પણ આવડે. બરાબર ને? તો આ બધા જ ટપકા તમારે જોડવાના છે ને આવા સરસ મજાની ડિઝાઇન તૈયાર કરવાની છે અને આ ગોળ નાના ટપકા પણ જોડી દેવાના છે. બરાબર ને? તો આ પણ ત્રણ અને ચાર લીટી કરવાની છે. આખું પેજ પૂર્ણ કરવાનું છે. હવે આપણે આગળ શીખીએ. તો અહીંયા શું આપેલું છે? તો કે લખો. હવે આપણે લખતા શીખવાનું છે. પહેલા દોરતા શીખ્યા, ટપકા જોડતા શીખ્યા, હવે આપણે જાતે બનાવવાનું છે. તો આપણે અર્ધગોળ શીખી ગયા ને, તો આ એવા જ ટપકા છે અને સરસ મજાના બધા જ ટપકાઓને જોડી અને લીટી પૂર્ણ કરવાની. પછી નીચે તમને આ એક આવું સરસ મજાનું અર્ધગોળ આપેલું છે. તો તમારે અહીંયા આવું અર્ધગોળ જાતે દોરવાનું છે. બરાબર? પણ ધીમે 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 અને સરસ મજાનું ઉપરથી નીચે સુધી અને આખી લીટી પૂર્ણ કરવાની. તેવી જ રીતે આ બીજો વળાંક, આ ત્રીજો વળાંક અને આ ચોથો. આખો પેજ સરસ મજાનો પૂર્ણ કરવાનું છે. બધા જ પહેલા ટપકા જોડી દેવાના અને પછી તમારે શું કરવાનું છે? તો કે આ લીટીઓ ખાલી છે પૂર્ણ કરવાની. કોની મદદ લેવાની છે? મમ્મીની. એક વખતમાં આપણને ન આવડે તો આનો અભ્યાસ આપણે પાટીમાં અથવા ઘરકામની નોટબુકમાં કરવાનું અને પછી આપણે પુસ્તકની અંદર દોરતા શીખી જવાનું. તો કરશો ને બાળ મિત્રો, હું તમને બતાવી દઉં કેવી રીતે પેજ પૂર્ણ કરવાનું છે. તે જુઓ. હા, આવી રીતે આખું પેજ તમારે દોરવાનું થશે. છે ને, આમાં બધી જ લીટીઓ પૂર્ણ છે ને? હા, તો તમારે આવી રીતે આખું પેજ પૂર્ણ કરવાનું છે. હવે આગળ ચાલો, અહીંયા પણ સરસ મજાના વણાંકો દોરી અને ડિઝાઇન તૈયાર કરવાની છે તમારે. તો સૌપ્રથમ અર્ધગોળવાળા, તો અર્ધગોળ અર્ધગોળ ટપકા છોડી દેવાના અને આ રીતે જાતે તમારે ધીમે ધીમે દોરતા શીખવાનું, પણ આખું ખાનું પૂર્ણ કરવાનું. અહીંયા જુઓ, અહીંયા તો કેના જેવો આકાર છે? ગોળ જલેબી જેવો. એને પણ પહેલાં ધીમે 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 અહીંયાથી ટપકાથી શરૂઆત કરવાની આવી રીતે ધીમે 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 અને આ પહેલાં આખું સર્કલ આપણે પૂર્ણ કરવાનું. પછી અહીંયા નીચે તમારે આવા બે સરસ મજાના બનાવવાના. એવી જ રીતે અહીંયા પણ આ આકાર પણ પૂર્ણ કરવાનો છે. ધીમે 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 આવી રીતે જોઈન્ટ કરવાનું છે. બરાબર છે? હા, સરસ મજાનું આખી લીટી પૂર્ણ કરવાની અને ધીમે ધીમે અહીંયા દોરવાનો પ્રયત્ન કરવાનો. આ વળાંકો પણ કરવાના છે આવી જ રીતે. બરાબર છે? ઉપરથી નીચે, હા, પાછું નીચેથી ઉપર. તો આવું દોરવાનું છે સરસ મજાનું અને નીચે પૂર્ણ કરવાના છે. આ એક બે ત્રણ અને ચાર ખાના તમારે પૂર્ણ કરવાના છે. તો બાળમિત્રો કરશો ને તમારે ઘરે?
અને આપણે સરસ મજાની ડિઝાઇનો દોરતા શીખવાની છે, બરાબર ને? આ આખો ખાના પૂર્ણ કરવાના છે. ચાલો હવે આગળ જોઈએ. અરે વાહ, તમને ખબર પડી ગઈ હવે શું કહેવાના છે ટીચર? વાર્તા. પણ કેવી વાર્તા છે? ચિત્ર વાર્તા છે. પાંચ ચિત્ર વાર્તા. ચિત્ર જોતું જવાનું છે અને વાર્તા આપણે સમજતી જવાની છે. તો ચાલો સાંભળવી છે ને વાર્તા. થઈ જાઓ તૈયાર. એક વખત એક ફુગ્ગા વાળો ફુગ્ગા વેચવા આવ્યો. આ ફુગ્ગા કેવા હતા ખબર? રંગબેરંગી તો હતા, પણ ગેસ વાળા ફુગ્ગા હતા. તમે બધા જ સંક્રાંત ઉપર, ઉત્તરાયણ ઉપર ગેસ વાળા ફુગ્ગા ચગાવો છો ને, એવા આ ફુગ્ગા હતા. એટલે બધા જ છોકરાઓ ફુગ્ગા લેવા દોડી ગયા. એમાં એક સુજલભાઈ હતા, તો સુજલભાઈ પણ એના પપ્પા જોડે ફુગ્ગા લેવા ગયા. સુજલભાઈએ પપ્પાને કીધું, પપ્પા મને તો બહુ બધા ફુગ્ગા ગમે છે અને મારે તો ઘણા બધા ફુગ્ગા લેવા છે, મને ઘણા બધા ફુગ્ગા અપાવો ને. સુજલભાઈના પપ્પાએ એને બધા ફુગ્ગા અપાવ્યા. હવે શું થયું? સુજલભાઈના પપ્પાએ એને જેવા બધા જ ફુગ્ગા અપાવ્યા, તો ફુગ્ગા ઊંચે ઊંચે આકાશમાં જવા લાગ્યા. અને ફુગ્ગા કોણે પકડ્યા હતા? સુજલભાઈએ. તો ફુગ્ગાની સાથે સુજલભાઈ પણ ઊંચે આકાશમાં ઉડવા લાગ્યા. આવું જોઈ અને એના પપ્પા તો ગભરાઈ ગયા, અને નીચેના ભાઈ બંધો હતા એ પણ ગભરાઈ ગયા. હવે શું થયું? પણ સુજલભાઈ કેવા હતા? બહાદુર હતા અને બુદ્ધિશાળી હતા. તો એમણે એક વિચાર કર્યો અને એમની પાસે એક સેફ્ટી પિન હતી. એમણે એ સેફ્ટી પિન ખોલી અને ધીમે ધીમે એક પછી એક ફુગ્ગામાં મારવા લાગ્યા. હવે જેવી સેફ્ટી પિન ફુગ્ગામાં મારીએ તો શું થાય? ફુગ્ગા ફૂટવા માંડે. જેવા ફુગ્ગા ફૂટવા માંડે એવો ગેસ એમાંથી નીકળી જાય અને ધીમે ધીમે સુજલભાઈ નીચે આવવા માંડ્યા. પણ બાળ મિત્રો જુઓ, એને બધા ફુગ્ગામાં સેફ્ટી પિન ના મારી, બધા ફુગ્ગા ના પડ્યા, ત્રણ ચાર ફુગ્ગા રહેવા દીધા. શું કામ? કારણ કે એ ફુગ્ગા રે તો એ ધીમે ધીમે નીચે આવે, બધા જ ફુગ્ગા એક સાથે ફોડી કાઢે તો સુજલભાઈ એકદમ ભફાંગ કરતા નીચે આવે, તો એને લાગી જાય. હવે આવી રીતે ધીમે ધીમે સુજલભાઈ નીચે આવતા ગયા. ને જેવા નીચે આવ્યા કે એના પપ્પાએ એમને પકડી લીધા અને એના બધા જ દોસ્તારોએ એને તાળી વગાડી અને શાબાશી આપી. તો કેવા બહાદુર અને બુદ્ધિશાળી હતા સુજલભાઈ! મજા આવી ને બાળ મિત્રો? સવાલ નંબર 6, તફાવત શોધો. જુઓ બાળ મિત્રો, તમને આ પેજ ઉપર બે સરખા ચિત્રો આપેલા છે. હવે આ બંને ચિત્રોની અંદર તમારે ધ્યાનથી જોવાનું છે. બંને ચિત્રો લાગે છે તો એક જ સરખા, પરંતુ બંને ચિત્રમાં કાંઈક કાંઈક થોડો થોડો ફેરફાર છે. એટલે કે જે ઉપરના ચિત્રમાં આપેલું હોય તેવું નીચેનામાં ન હોય, અને નીચેનામાં હોય તો ઉપરનામાં ન હોય. તો ચાલો આપણે શોધીએ કે શું તફાવત છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીંયા આ ઝાડ પર એક પક્ષીનું ચિત્ર છે, બરાબર? એ પક્ષીની ચાંચ કેવી છે? બંધ છે. હવે નીચે જુઓ તો કે આ પક્ષીની ચાંચ ખુલ્લી છે. તો થયો ને એક તફાવત. તો એમાં આપણે ગોળ કરીશું. તો એટલા માટે કરીતા જઈએ કે આપણને તફાવત મળી ગયો છે. હવે જુઓ, અહીંયા આ ચિત્ર છે પ્રાણીનું, રીંછનું, બરાબર? તો એ ચિત્રની અંદર રીંછનું મોં અહીંયા ખુલ્લું છે. હવે નીચેના ચિત્રમાં જોવો જોઈએ તો કે મોં બંધ છે. તો આપણે ત્યાં પણ એક ગોળ કરીશું. તો મળી ગયો ને બીજો તફાવત. ચાલો હવે આગળ જોઈએ. તો જુઓ બાળ મિત્રો, અહીંયા તમને કશું દેખાતું નથી આ ચિત્રમાં, પણ નીચેના ચિત્રમાં જુઓ તો અહીંયા તમને એક ફળ પડેલું દેખાય છે. તો ત્યાં પણ આપણે ગોળ કરીશું. હવે પાછું જોઈએ ઉપરના ચિત્રમાં. તો અહીંયા વાદળોના ચિત્ર આપેલા છે, એમાં એક વાદળ અહીંયા ઘટે છે, જ્યારે નીચેના ચિત્રમાં તમને એક વાદળ અહીંયા છે, બરાબર છે? તો આપણે ત્યાં ગોળ કરીશું, બરાબર છે? અહીંયા નથી એટલે અહીંયા ગોળ કરીશું. હવે આગળ ઉપરના ચિત્રમાં અહીંયા સસલાભાઈના રંગમાં સસલાભાઈનો રંગ સફેદ છે. તો નીચેના ચિત્રમાં જુઓ, અહીંયા સસલાભાઈનો રંગ કલર અલગ છે, તો આપણે ત્યાં ગોળ કરીશું. હવે અહીંયા જુઓ, નીચે નાનું એવું એક પ્રાણીનું ચિત્ર છે જે ઉપરના ચિત્રની અંદર અહીંયા નથી, તો આપણે ત્યાં પણ એક ગોળ કરીશું. અહીંયા ઝાડ ઉપર કોણ બેઠેલું છે?
ઘુવડભાઈ. તો આ ઘુવડભાઈની આંખો અને ઉપરના ચિત્રની અંદર રહેલા ઘુવડભાઈની આંખોમાં તમને કઈ તફાવત દેખાય છે બાળ મિત્રો? હા, દેખાણો ને શું? તો આ ઘુવડભાઈની આંખો ખુલ્લી છે આખી, અને અહીંયા ઘુવડભાઈની આંખો થોડીક નીચેલી છે. તો આ તફાવત થયો ને અહીંયા. હજી પણ કંઈક હશે ગોતું ગોતું. ચાલો, અહીંયા કેટલા બધા વૃક્ષોનું આપણને ચિત્ર આપેલું છે, કેટલા બધા છે જુઓ. નીચેના ચિત્રમાં જુઓ, અહીંયા એક ઝાડ ઓછું છે, તો આપણે ત્યાં પણ ગોળ કરીશું. હા, તો બાળ મિત્રો મજા આવી ને તમને આ તફાવત શોધવાની, બરાબર ને? તો તમને પણ હજી વધારે આમાંથી ધ્યાનમાં આવે તો તમે શોધી શકો છો, બરાબર ને? ચાલો આજે આટલું. હવે આગળનો પાઠ આપણે આગળ ભણીશું બીજા વિડીયોમાં. આવજો. વંદે માતરમ.